પણ જ્યારે નવની વિશેષતા જેને સ્પેશિયાલિટી જેને કહી શકીએ કે કોઈ પણ આવો ગુણાકાર હોય જેને મોનોપોલિસ કહેવાય મારા હિસાબે કે આવો કોઈ પણ ગુણાકાર હોય તો આપણે આમાં કોઈ ગણતરી કરવાની જરૂર રહેતી નથી. નવથી ગુણાકાર નવે તારી 27 પણ કરવાની જરૂર નથી. માત્ર જે કંઈ એકમના અંક છે તેમાં એક ઓછો કરવાનો છે. એટલે કે ત્રણનામાંથી એક ઓછો કરીએ તો બે થયા, ચારમાં એક ઓછો કરીએ તો ત્રણ થાય, ચારમાં એક ઓછો કરીએ એટલે ત્રણ થાય. તો બસ હવે જવાબ થવા માંડ્યા કે કેવી રીતે થાય. તો કે 43માંથી એક ઓછો કરીએ એટલે થયા 42, અહીં 42 લખી નાખ્યા. હવે આ જે 42 છે તેનું ટોટલ ખાલી 9 કરવું છે કે ચારમાં કેટલા ઉમેરો તો 9 થાય. એટલે 4 ને 5 9 અને 2 ને 7 એટલે 9. બસ આ જવાબ થઈ ગયો. અહીં આગળ 254 × 399 કરવાનો છે તો 254 × 1 એટલે કે 253 થાય. અહીં મેં 253 લખી નાખ્યા. પછી કે જે અંક આવ્યા તેનું ટોટલ 9 એટલે કે અહીંયા આગળ 6 જેવું જગ્યા રાખી દઉં કે જેથી આગળ વધી ન શકાય. 2 ને 7 9 5 ને 4 9 3 ને 6 9. બસ આનો જવાબ થઈ ગયો. આવી રીતે ગમે તેટલી રકમ હોય, ગમે તે સંખ્યા હોય, દરેક આપણે ગુણાકાર કરી શકીએ. પણ આમાં એક ખૂબી છે કે ઉપર જેટલા અંક હોય તેટલા જ નીચે 9 હોય ત્યારે આ ગુણાકાર થાય. હજી આ જોઈએ કે 3254 × 9999 કરવા છે તો 3254માં એક ઓછો એટલે કે 3253 કર્યા. હવે આ બધાનું ટોટલ 9 9 કરીએ એટલે કે 3 ને 6 9 2 ને 7 9 5 ને 4 9 3 ને 6 9. તો એનો જવાબ થઈ ગયો. પણ આપણે કોઈ મોનોપોલી સુધી રહેવું નથી. હવે આપણે માનો કે આ જ સંખ્યા છે 254, એને 999 નહીં પણ ખાલી 99થી ગુણાકાર કરવો. આ જે અત્યાર સુધી ગુણાકાર જે 3 જોયા તે કદાચ તમે ઘણી જગ્યાએ જોયા પણ હશે કે આપણે ઉપર જેટલા સંખ્યા હોય, ઉપર જેટલા અંક હોય તેટલા જ અંક નીચે હોય 9, ત્યારે આ ગુણાકાર થાય. પણ જ્યારે આપણે ઉપર 3 અંક હોય નીચે 99 જ હોય તો કે એના માટે પણ રીત તો થઈ જ શકે કે આ જે સૂત્ર છે તે મુજબ તો બરાબર છે કે એક ઓછા કર્યા એટલે 254ના બદલે 253 થયા. હવે અહીંથી શરૂઆત કરીએ કે 3માં કેટલા ઉમેરું તો 9 થાય, તો કે 3 ને 6 9 5માં તો કે 5 ને 4 9. અહીં આગળ હવે 9 નથી તો કે આ જે 3 છે તેમાંથી આ 2 બાદ કર્યા, 3માંથી 2 જાય તો 1. હવે આ અંકનો મેં વાપરી રાખ્યો એટલે આને હું છોડી દીધો. વધ્યા કેટલા? 25. તો કે આનો જવાબ થઈ ગયો. આ ગુણાકાર તમે હજી સુધી કદાચ કશે નહીં જોયો હોય. જે 2 આંકડાના 99થી ગુણાકાર હોય, 3 અંકના 999થી ગુણાકાર હોય તે જોયા હશે. પણ ઉપર 3 અંક હોય, 4 અંક હોય, 5 અંક હોય, ગમે તેટલા હોય, નીચે 99 હોય, ઉપર 4 અંક હોય, નીચે 999 હોય તો કેવી રીતે થાય? હવે આપણે આ જ સંખ્યા છે 25146 × 999 ખાલી કરવા છે. આપણે 99999 નથી કરવા પણ ખાલી 999 કરવા છે. તો કે જે અહીં સંખ્યા આવે તેમાં એક ઓછો તો આપણે કરવાનો જ છે એટલે 6ના બદલે 5 થઈ ગયા. આનું ટોટલ આપણે 9 કરવું છે તો કેટલા ઉમેરવા પડે? તો 5 ને 4 9. 4માં કેટલો ઉમેરો તો 9 થાય? 4 ને 5 9. 1માં તો કે 1 ને 8 9. હવે અહીં આગળ અંક રહ્યા નથી તો અહીં જે અંક છે એકમનો ત્યાંથી શરૂઆત કરી અને આ અંકની બાદ બાકી કરવાની. 5માંથી 5 જાય તો 0, 4માંથી 2 જાય તો 2, અને હવે જે બાકીની સંખ્યા વધી એ રીતે 251. તો આનો જવાબ કયો? આ સૂત્ર, આ રીત, આવા ગુણાકાર તમે કશે નહીં જોયા હોય તેની હું 100 ટકા પૂરેપૂરી ખાતરી અને ગેરંટી આપું છું.